કેમ છો મિત્રો, તમને આ ચિત્ર જોઈને એમ થતું હશે કે આ શું હશે? સાચી વાત ને? પણ તમે મને આ ચિત્ર જોઈને કહો કે આજે ટીચર શું કરાવવાના હશે? વાર્તા! અરે વાહ, તમે સમજી ગયા. હા, તો ચિત્રમાં શું દેખાય છે જોઈને કહો તો. વાઘ, પછી બ્રાહ્મણ. અરે વાહ, અને વાઘના હાથમાં શું છે? બંગડી. પણ કેવી બંગડી છે? સોનાની. અને વાઘ ક્યાં ઊભો છે? પાણીમાં. અરે વાહ, તમે તો બરાબર ચિત્ર જુઓ છો. હા, તો હું તમને એક વાઘ અને બ્રાહ્મણની એક સરસ મજાની વાર્તા કહું છું. તમે બધા ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું અને ગામથી થોડેક દૂર એક મોટું જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ હોય બોલો તો? જંગલમાં કયા કયા પ્રાણીઓ હોય? વાઘ, સિંહ, વાંદરો, હાથી, માછલી. તળાવમાં રહે છે તો તળાવ પણ હોય વનમાં ટીચર, તમને ખબર છે? હું તો ગયેલી છું. અરે વાહ, ખૂબ હોશિયાર છો હા તમે તો, આવડે છે તમને તો. તો એવો જંગલમાં એક વાઘ રહેતો હતો, પણ એ વાઘ ખૂબ જ ગરડો થઈ ગયો હતો, એટલે તેની ઉંમર ખૂબ થઈ ગઈ હતી. તો વાઘ હોય તે તો બધા નાના નાના પ્રાણીઓને મારીને ખાઈ જાય ને, તો આ વાઘ તો ગરડો થઈ ગયો હતો, તો તેનાથી શિકાર થતો હતો નહીં. એટલે તેને ઘણીવાર ભૂખ્યા સૂઈ જવું પડતું, કારણ કે શિકાર ન મળે તો તે ખાય કેવી રીતે? એટલે ઘણીવાર એ વાઘ ભૂખ્યો જ સૂઈ જતો. એક દિવસ વાઘને રસ્તામાંથી સોનાની બંગડી મળી. બંગડી જોઈને વાઘને એવો વિચાર આવ્યો કે બધા લોકોને સોનું તો ખૂબ જ ગમે. સાચી વાત ને? તમારા મમ્મી પણ સોનાની વસ્તુ પહેરે છે ને, બંગડી, સેટ એવું પહેરે છે ને. તો આ વાઘે બંગડીનો ઉપયોગ શાના માટે કર્યો ખબર? શિકાર કરવા માટે, કે આ બંગડી હું કોઈ વ્યક્તિને બતાવીશ અને તેને લાલચમાં ઉતારી દઈશ. એટલે વાઘે શું યુક્તિ કરી? તે તો તળાવમાં ઊભો રહી ગયો. ગળામાં તેણે રુદ્રાક્ષની માળા પહેરી લીધી, કપાળમાં કંકુનો ચાંદલો કરી લીધો અને એક હાથમાં તેણે સોનાની બંગડી પકડી લીધી, અને તે તો તળાવના પાણીમાં ઊભો રહી ગયો. થોડીક વાર થઈ એટલે ત્યાંથી એક બ્રાહ્મણ નીકળ્યો. બ્રાહ્મણ તો વાઘને જોઈને ડરી ગયો, કારણ કે વાઘને જોઈને તો બીક જ લાગે ને. આપણે પણ બધા વાઘને જોઈએ તો આપણે પણ ડરી જઈએ ને. તો પેલો બ્રાહ્મણ પણ ડરી ગયો. એટલામાં પેલા વાઘે જોઈ લીધું, એટલે પેલો વાઘ શું બોલ્યો ખબર? કે મહારાજ, તમે મારાથી ડરશો નહીં, હું તમને બીવડાવીશ નહીં, હું તો ગરડો થઈ ગયો છું. એટલે હવે મૃત્યુના દિવસ મારા નજીક છે, તો મારી એક ઈચ્છા છે કે મારા હાથમાં આ સોનાની બંગડી છે તે મારે કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી છે. તો તમે જ મને મળી ગયા અને તમે પણ બ્રાહ્મણ છો, તો હું આ સોનાની બંગડી તમને દાનમાં આપવા માંગુ છું. હું આ સોનાની બંગડી બ્રાહ્મણને દાનમાં આપીને મેં જે પાપ કર્યા છે તેમાંથી મુક્ત થવા માંગુ છું, કારણ કે મેં શિકાર કરીને ઘણા બધા પાપ કરેલા છે. બ્રાહ્મણ તો ખૂબ જ ગરીબ હતો, એટલે બ્રાહ્મણને તો સોનાની બંગડી લેવા તે લલચાઈ ગયો, પણ બ્રાહ્મણને તો વાઘથી બીક લાગતી હતી. એટલે બ્રાહ્મણે ઊભા ઊભા વિચાર કર્યો કે વાઘ પાસે જાઉં કેવી રીતે. બ્રાહ્મણે એક વિચાર કરીને વાઘને કહ્યું
કે તું મને બંગડી જ આપવા ઈચ્છે છે તો તે બંગડી તું મારા તરફ ફેંકી દે. એટલે વાઘ તો થોડીવાર મૂંઝાયો, પણ વાઘે પણ એક યુક્તિ વિચારી કે મહારાજ, મારે તમને દાન કરવું છે, તો પવિત્ર દાનની આવી વસ્તુઓને કદી ફેંકાય નહીં, તેને તો મારે હાથથી જ આપવી પડે. એટલે વાઘે આવી રીતે કરીને બ્રાહ્મણને પોતાના વિશ્વાસમાં લઈ લીધો અને બ્રાહ્મણને પણ સોનાની વસ્તુની લાલચ હતી. એટલે બ્રાહ્મણ પણ વાઘના હાથમાંથી બંગડી લેવા માટે તળાવના પાણી તરફ આગળ વધ્યો. બ્રાહ્મણે જેવો પગ તળાવના પાણીમાં મૂક્યો એટલે કાદવમાં તેનો પગ ફસાઈ ગયો અને વાઘે તેને તરાપ મારીને બ્રાહ્મણને જકડી લીધો અને પછી તે બ્રાહ્મણને ખાઈ ગયો. જોયું મિત્રો, મજા આવીને વાર્તામાં? ચાલો તો આ વાર્તા સાંભળીને હવે મને એ કહો કે આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું? હા, કે કોઈની વસ્તુ જોઈને આપણે લલચાવવું જોઈએ નહીં. આ વાર્તામાં કોણ લલચાઈ ગયું? બ્રાહ્મણ. અને જુઠ્ઠો જુઠ્ઠો ઢોંગ કોણ કરતું હતું? વાઘ. અરે વાહ, તમે તો હોશિયાર થઈ ગયા. હા ચાલો તો મને કહો તો કે વાઘ કેવો થઈ ગયો હતો? ગરડો. અરે વાહ, અને વાઘને રસ્તામાંથી શું મળ્યું હતું? બંગડી મળેલી. પણ શેની બંગડી? હીરાની? સોનાની. અરે વાહ, તમે તો ધ્યાનથી વાર્તા સાંભળી છે. હા, ખૂબ સરસ. અને એ બંગડી લઈને તે ક્યાં ઊભો રહ્યો હતો? પાણીમાં. અરે વાહ, ખૂબ સરસ. તો તમારે આવી જ રીતે આ વાર્તા મમ્મીને, તમારા નાના ભાઈ બહેનને, તમારા ઘરમાં દાદા દાદીને અને તમારા મિત્રને સંભળાવવાની છે. તો કહેશો ને, આપણે ફરી મળીશું. બાય બાય.